ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. અચ્છા, આપણે ધોરણ 7નો જે સ્વાધ્યાય પોથીમાં આપણે પાઠ પૂરતા હતા એમાં આપણે પહેલો પાઠ પૂર્યો હતો વંદના. એમાં આપણે ત્રણ પ્રશ્નો પૂરેલા હતા. આજે આપણે ચોથા પ્રશ્નની શરૂઆત કરવાની છે. ચોથો પ્રશ્ન છે કે નીચેના સંસ્કૃત શબ્દોના વિરોધી શબ્દ લખો. જે સંસ્કૃત શબ્દ આપેલા છે એના વિરોધી શબ્દ આપણે લખવાના છે. તો પહેલો શબ્દ છે કે કૃપા. કૃપાનો વિરોધાર્થી શબ્દ થશે કે અવકૃપા. અવકૃપા, તો કૃપાનો વિરોધી થયો અવકૃપા. અવકૃપા છે તે શબ્દ છે તેનો વિરોધી, કૃપાનો વિરોધી શબ્દ થયો. એના પછી આપણને શબ્દ આપ્યો છે કે શુભમ. તો શુભમનો વિરોધી શબ્દ શું થયો? કૃપા અને તો થયો કૃપા એટલે કે કૃપા કરવી, અને અવકૃપા એટલે કે અકૃપા. તો શુભમ, શુભમ એટલે કે સારું. તો સારુંનો વિરોધાર્થી શું થયું? તો કે અશુભમ. અશુભમ. એના પછી આપણને એ પૂછે કે કલ્યાણ. તો કલ્યાણ એટલે કલ્યાણ થવું, કંઈક સારું થવું એમ. કલ્યાણ થવું, આપણે આશીર્વાદ આપતા હોય કે કલ્યાણ ભવ તથાસ્તુ. અને કલ્યાણ એટલે કે કલ્યાણ. તો અકલ્યાણ, અકલ્યાણ એટલે શું થશે? તો કે અકલ્યાણ. તો આપણે એને શબ્દને લેશું કે અકલ્યાણમ. અકલ્યાણમ, કલ્યાણ એટલે કે અકલ્યાણમ. એના પછી છે તો કે આપણે શત્રુ આપ્યા. શત્રુ એટલે શું થશે? તો કે જે આપણો દુશ્મન કહીએ છીએ તે શત્રુ. હવે આજે આપણે જેને દુશ્મન કહીએ છીએ તે આપણો દુશ્મન છે. દુશ્મનનો વિરોધાર્થી શું થયો? તો કે મિત્ર. તો શત્રુ એટલે એનો વિરોધાર્થી શું થશે? મિત્ર. શત્રુ એટલે કે મિત્ર. એના પછી છે આનંદમ. આનંદમ એટલે શું થશે? તો કે આનંદ થવો, ખૂબ ખુશી થવી. તો આનંદનો વિરોધાર્થી શું થઈ શકે? ખુશીનો વિરોધાર્થી તો કે શોક થવો. શું થવું? શોક થવો. તો આનંદ એટલે કે શોક થશે, તો એ વિરોધાર્થી લેશું તો શું થશે? તો કે શોકમ. એના પછી છે કે મૂકહ. મૂકહ એટલે કે મૂંગો. જે વ્યક્તિ મૂંગા હોય છે તે, તો મૂંગાનો વિરોધાર્થી શું થશે? તો કે બોલવું, અથવા તો કે બોલકું, વાચાળ. તો એને આપણે વિરોધાર્થી શું લેશું મૂકહનું? તો કે વાચાળ. મૂકહ એટલે કે પાચા લહ. હવે આ પ્રશ્ન છે તે પૂરો થયો. વિરોધાર્થી પ્રશ્ન જે હતો તે પૂર્ણ થયો. એના પછી છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી ઉત્તર લખ. યોગ્ય વિધાન છે તે પસંદ કરવાનું છે. તો પહેલું છે તે આપણને આપ્યું છે અહમ સમ્યક કી ધ્યાયામી. અહમ સમ્યક કી ધ્યાયામી. તો આપણે શું આવશે? કે અહમ સમ્યક માધવ ધ્યાયામી, કે અહમ સમ્યક સંસ્કૃત ધ્યાયામી. અહમ એટલે કે હું, સમ્યક એટલે કે સારી રીતે. કેનું ધ્યાન ધરું છું? કોનું ધ્યાન ધરું છું? તો કે અમે સારી રીતે કોનું ધ્યાન ધરીએ છીએ? સંસ્કૃત રૂપી માતાનું, અથવા તો સંસ્કૃત માતાનું ધ્યાન ધરીએ છીએ. તો આપણે શું આવશે લખવાનું? બ પ્રશ્ન છે તે લખવાનું આવશે. તો બ ઉપર ટીક કરવાનું, અને જે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. તો કે અહમ સમ્યક સંસ્કૃત ધ્યાયામી, એટલે કે ધ્યાન ધરું છું. હું સંસ્કૃત રૂપી માતાનું ધ્યાન ધરું છું. એના પછીનો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે કવિ દીપજ્યોતિઃ કિમર્થ નમતિ. કવિ દીપજ્યોતિને શા માટે નમે છે? કિમર્થ એટલે કે શા માટે, કે શા માટે નમે છે? તો કવિ દીપજ્યોતિ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતિ, શત્રુની બુદ્ધિ માટે નમે છે. પછી કવિ દીપજ્યોતિ બુદ્ધિ વિનાશાય નમતિ, બુદ્ધિ વિના, બુદ્ધિના વિનાશ માટે.
તો કવિ છે તે બુદ્ધિના વિનાશ માટે તેને નમતા નથી, તે કઈ રીતે નમે છે? તો કે અમારામાં જે શત્રુરૂપી બુદ્ધિ રહેલી છે તેનો નાશ થાય એટલા માટે આપણે દીપ જ્યોતિ કે દીવાની જ્યોતિને નમન કરીએ છીએ. તો એમાં એમાં શું? તો કે કવિ છે દીપ જ્યોતિરૂપી શત્રુ દીપ જ્યોતિને શા માટે નમે છે? તો કે શત્રુની બુદ્ધિના વિનાશ માટે, કે શત્રુરૂપી અમારામાં જે બુદ્ધિ રહેલી છે તેનો વિનાશ થાય તે માટે. તો એમાં અ આપણે ટીક કર્યું તેમ લખવાનું શું આવશે? તો કે અ કવિ દીપ જ્યોતિ હ શત્રુબુદ્ધિ વિનાશાય શત્રુબુદ્ધિ વિનાશાય નમતિ. કવિ શત્રુરૂપી શત્રુબુદ્ધિના વિનાશને માટે આપણે દીપજ્યોતિને નમીએ છીએ. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કસ્ય કૃપા મુકમ વાચાલ કરોતિ, કોની કૃપાથી મૂંગાઓ છે તે બોલતા થાય છે? તો એમાં એવું, માધવસ્ય કૃપા મુક વાચાલ કરોતિ કે સંસ્કૃતસ્ય કૃપા મુક વાચાલ કરોતિ, એમાં શું આવશે? તો કે માધવ કૃષ્ણ ભગવાનની કૃપા થાય એ આવશે. એટલે કે કૃષ્ણ ભગવાનની કૃપા થાય તો જ મૂંગા છે તે બોલતા થઈ શકે છે. તો એમાં શું આવશે? તો કે માધવસ્ય કૃપયા મુકમ વાચાલમ કરોતિ. પછી એના પછીનો પ્રશ્ન છે કે આપણે જે ચોથો પ્રશ્ન આપ્યો છે કે દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા, દેવી છે તે કયા રૂપે, સર્વભૂતે એટલે કે બધા જ રૂપોમાં કયા રૂપે રહેલી છે, બધા જમાં કયા રીતે કઈ રીતે રહેલી? તો કે દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા, દેવી બધા જ સ્થળોએ અથવા તો બધી જ જગ્યાએ વિદ્યા રૂપે રહેલી છે કે બધી જ જગ્યાએ શત્રુરૂપે રહેલી છે. તો એમાં શું આવશે? તો કે આપણે પાઠમાં આવે છે કે વિદ્યારૂપેણ, ઓકે, સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, એટલે કે જે દેવી છે તે આપણામાં કઈ રીતે રહેલી છે બધામાં? તો કે દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. કવિ બધામાં કે રૂપે, તો કે વિદ્યા રૂપે રહેલી છે. હવે એના પછી છે, એના પછી આપણને આવે છે હવે કે સંધિ, જે સંધિ છે તેને છોડવાની છે. આપણે સંધિ જોડેલી આપી છે પણ એને શું કરવાનું છે? તો કે છોડવાની છે. તો આપણે પહેલાં આપ્યું છે કે નમસ્તસ્ય, શું આપ્યું છે પહેલાં? તો કે નમસ્તસ્ય. હવે નમસ્તસ્ય એની સંધિ આપણે છોડવી હોય તો કઈ રીતે થશે? તો કે પહેલાં તો નમઃ ખાલી આવશે, શું આવશે? તો કે નમઃ પ્લસ અસ્તે, નમઃ પ્લસ આપણે સંધિ છૂટી પાડીએ તો શું થશે? નમઃ પ્લસ તસ્ય, એવી રીતે છે. નમસ્તસ્ય આખો આપ્યું છે એટલે કે નમઃ પ્લસ તસ્ય, નમઃ પ્લસ તસ્ય. એના પછી છે કે નમો નમઃ, આ તે આપણે આખે આખું આપ્યું છે પણ આમાં માત્ર આપણે વચ્ચે શું કરવાનું છે? માત્ર પ્લસની નિશાની મૂકવાની છે. એમાં નમો છે એની જગ્યાએ નમઃ થઈ જાય, તો કે નમઃ પ્લસ નમઃ, નમઃ પ્લસ નમઃ. એના પછી છે કે યત કૃપા, યત કૃપા એટલે કે જેની કૃપાથી. તો યત કૃપા આની સંધિ આપણે છૂટી પાડવી તો કઈ રીતે થશે? તો કે યત છે તે ત છે તે અડધો આપ્યો છે તો આપણે એમાં શું કરશું? તો કે યત છે તે ખોળો લઈ લેશું, પ્લસ યત પ્લસ કૃપા, આની સંધિ છૂટી પડી ગઈ. એના પછી છે કે તમઃ, તમઃ એટલે કે તો હું અથવા તો કે તેમને હું, તમઃ એટલે કે તેમાં પણ એ રીતે લેશું આપણે. તો કે તમ પ્લસ હની માથે વિન્ડો એ પૂછે એટલે કે આપણે એને શે તે છે તે ખોડો શબ્દ લેવો પડશે, તો શું થશે? તમઃ, તો એના શું બોલાય? તમ પ્લસ અહમ,
શું બોલાશે એને તમ તમ પ્લસ અહમ આ જે છે તેની સંધિ છે તે છૂટી પડી ગઈ છે. હવે જે છે તે આપણે સાતમો પ્રશ્ન છે તે આવે છે તો કે નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. આ શ્લોકનો આપણે છે તે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો પહેલો શ્લોક આપણને આપ્યો છે કે પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયામી સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ. તો આ શ્લોકનું ગુજરાતી જે છે તે કઈ રીતે આપણે કરશું? તો કે આ શ્લોકનું ગુજરાતી થશે તો કે હું દરરોજ આપણે એક વખત કરી લીધું છે. બે ત્રણ વખત એક વખત તો ભણતા આપણે જે શ્લોક કરતા હતા ત્યારે કર્યું છે, એના પછી પણ આપણે કર્યું છે. તો કે હું દરરોજ સંસ્કૃત શું આવશે તો કે વાંચું છું. હું દરરોજ સંસ્કૃત વાંચું છું. શું આપ્યું? પઠામી સંસ્કૃતમ નિત્યમ. નિત્યમ એટલે કે હંમેશા, પઠામી એટલે કે વાંચવું, અને સંસ્કૃત એટલે કે સંસ્કૃત. હું દરરોજ સંસ્કૃત વાંચું છું. નિત્યમ એટલે કે હંમેશા સંસ્કૃત બોલું છું. હંમેશા સંસ્કૃત બોલું છું. સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું. હું સંસ્કૃત ભાષા રૂપે આપણે એવી રીતે લેશું. તો કે હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. તો આખો શ્લોક શું છે? તો કે હું દરરોજ સંસ્કૃત વાંચું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું, સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. હવે એના પછીનો બીજો જે શ્લોક છે તે છે, તો બીજો શ્લોક શું છે? તો કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. તો એમાં આ જે શ્લોક છે તે આપણને કયો શ્લોક આપ્યો છે? તો કે જે શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે જે આપણે શ્લોક છે તે આપણે દીપ જ્યોતિવાળો શ્લોક આપણે હમણાં જોયો છે તે. તો તેમાં શું આવશે? તો કે હે દીપકની અથવા તો કે દીવાની. તો આપણે શું લખશું અહીંયા? તો કે દીપક લખશે તો પણ હાલશે. તો કે હે દીપકની જ્યોત અથવા તો કે હે દીવાની જ્યોત તને નમસ્કાર હો. દુષ્ટ બુદ્ધિના નાશ માટે શુભ કલ્યાણ કરજે. અમારી જે દુષ્ટ બુદ્ધિના નાશ માટે તું અમારા ઉપર શુભ કલ્યાણ કરજે. સ્વાસ્થ્ય તથા ધન સંપત્તિ આપજે. હે દીપકની અથવા તો કે દીવાની જ્યોત તને નમસ્કાર હો. શત્રુની બુદ્ધિના વિનાશ માટે અથવા તો કે દુષ્ટ બુદ્ધિના નાશ માટે શુભ કલ્યાણ કરજે, અમારું કલ્યાણ કરજે, અને સ્વાસ્થ્ય તથા ધન સંપત્તિ આપજે. અમારું સ્વાસ્થ્ય સારું રહે અને ધન સંપત્તિ મળે એવા આશીર્વાદ તું મને આપજે. એના પછીનું છે કે મુકમ કરોતી વાચાલ પંગુ લંઘ્યતે ગિરિમ.
पची शू यत कृपा तम वंदे परमानंद माधव। तो यू आप गुजराती है कई रीते करशू तो कि जेनी कृपा थी यत कृपा पहला लेशू तो कि जेनी कृपा थी मूंगा ने जेनी कृपा थी मूंगा ने बोलतो करे छे मूंगा ने बोलतो करे छे पांगड़ा ने पहाड़ ओळंगावे छे पांगड़ा ने पहाड़ ओळंगावे छे ते परम आनंद स्वरूप श्री विष्णु भगवान ने श्री विष्णु भगवान ने हूँ वंदन करूँ छु। शू थी गयू तो कि जेनी कृपा थी मूंगा ने बोलतो करे छे पांगड़ा ने पहाड़ ओळंगावे छे ते परम आनंद स्वरूप श्री विष्णु भगवान ने हूँ वंदन करूँ छू। अँ जे छे ते आपणो पाठ पहेलो वंदना जे छे अँ वंदना पाठ छे ते पूर्ण थाय छे। आगळनो पाठ छे ते स्वाध्याय पोथीमां आपणे आगळना लेक्चरमां पूरीशुं।